છે ગુજરાતનો વિકાસ. રાજકીય નેતાઓના વિકાસમાં મોટા મોટા વાયદાઓની પોલ ખોલતો જીવતો જાગતો પાવી. જેતપુર તાલુકાના કેવડા ગામનો કિસ્સો. તંત્ર 2 કિલોમીટરના રોડ ન બનતા પ્રજાને 25 કિલોમીટરની ફેરવી. ચૂંટણી સમયે રાજકીય નેતાઓએ વચનોની લાહણી આપી જાય છે, પરંતુ ચૂંટાયા પછી આદિવાસી પ્રજાને નેતાઓ પ્રત્યે ઉદાસીન. આદિવાસી પ્રજામાં રોષ. છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લાની સરહદ વચ્ચે આવેલા પાવી જેતપુર તાલુકાના કેવડા ગામ આવેલું છે. આ ઊંચા ડુંગરાળ વિસ્તારમાં આવેલા ગામડાઓ કેવડા, પોઈલી, જોગપુરા, વડલી, ભાભોર જેવા ગામડાઓ આવેલ છે, જેમાં પાણી જૂથગ્રામ પંચાયત અને કદવાલ જૂથગ્રામ પંચાયત મળી લગભગ 4-5 હજારની વસ્તી ધરાવતો આદિવાસી અંતરિયાળ આદિવાસી વિસ્તાર હોવાથી ઊંચા ડુંગરોની વચ્ચે આ ગામો આવેલા છે, જે ચોમાસાની સિઝનમાં કેવડાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી આવવા જવા માટે સીધા રસ્તાની સુવિધા ન હોવાના કારણે એક વૃદ્ધ મહિલા સમતીબેન અલસિંગભાઈ નાયકા ઉંમર વર્ષ 56 અને 12 દવાખાનામાં સારવાર અર્થે પાલખી બનાવીને લઈ જતા પરિવારજનો નજરે પડી રહ્યા છે. તો આ જોગપુર, કેવડા, ભાભોર, પુઈલી જેવા ગામડાના લોકોને દવાખાના માટે તાત્કાલિક બીમાર થાય તો 108ને કોલ કરતા 25 કિલોમીટર ફરી અંતર કાપીને ઉપર સુધી પહોંચતા પહેલા તો બીમાર વ્યક્તિનો જીવ પણ ગુમાવવાનો વારો આવતો હોય છે. તેને ધ્યાનમાં લઈ કેવડા ગામના લોકો તેમજ આસપાસના ગામડાઓના લોકોને વારંવાર રાજકીય નેતાઓ તેમજ ગુજરાત સરકારને રજૂઆત કરવા છતાં પણ સીધો રસ્તો બનાવવાની વાતને કોઈ સરકારી તંત્ર કે રાજકીય નેતાઓ પણ ધ્યાને લેતા નથી અને ચૂંટણી આવે ત્યારે વિકાસની મોટી મોટી વાતો કરતા હોય છે. ત્યારે નજીકમાં આવેલ 12 ખટાશ, ડુંગરવાંઠ, મુવાડા, કદવાલ પીએચસી સેન્ટર આવેલ છે, ત્યાં દવાખાનામાં લઈ જવા માટે પણ સમયસર 108 પહોંચી શકી નથી, જેના કારણે ઘણા લોકોનો જીવ ગુમાવવાનો વખત આવતો હોય છે. જે ધ્યાનમાં લઈને ઉપર વસતા લોકોની માંગ એ છે કે કેવડાથી લઈ 12 સુધી 2 કિલોમીટરનો સીધો રસ્તો બની જાય તો ઘણા લોકોનો જીવ પણ બચી જાય. અને બીજી બાજુ નજીકમાં આવેલ 12 કદવાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની ખાલી જગ્યા હોવાના કારણે ત્યાં પણ ઇન્ચાર્જ ડોક્ટરો મૂકવામાં આવેલ છે. તેઓ પણ 2-2 જગ્યાએ ફરજ બજાવવાના કારણે સમયસર હાજર ન હોવાથી દર્દીઓને સારવાર પણ પૂર મળી શકતી નથી. ઘણા સમયે ત્યાં પીએચસી સેન્ટર પણ રામ ભરોસે ચાલતા હોય છે, જેને કારણે ઘણા લોકોનો જીવ ગુમાવવાનો વખત આવતો હોય છે. તો આવા સરકારી દવાખાનામાં ડોક્ટરોની ખાલી જગ્યાઓ કાયમી નિમણૂક કરે, જેથી કરીને ઇમરજન્સી જેવા કેસો માટે તાત્કાલિક સારવાર મળે તેવી પ્રજાની માંગ કરી રહી છે. અલ્લારખા પઠાણ, ZS TV, છોટાઉદેપુર. મારે રોડની જરૂર છે કે આ અહીં સીધો રોડ લેવાનો છે? કંઈ ખાજે મોંદે જવાનું થાય તો ખોઈ મેં ખાલી ખભે મીકેલીને જવાનું થાય ને ખૂબ દૂર પડે છે. આજે મોંદે લઈને જવું પડે. કેવડાથી 12મે ઉતરવાનું, ત્યાંથી કદવાલ લઈને જવાનું. 108ને ફોન કરે પણ તે દૂર પડે છે. 25 કિલોમીટર ફરીને આવવાનું ખરું નહીં કેવડા, એટલે ખૂબ લાંબુ પડે છે કેવડે આવવાનું. કેવડાથી 12 જવાનું 2 કિલોમીટર થાય, ઉચકી લઈને જવાનું. રોડ તો અહીંથી જાય તો સારું. અમારે, હું કેવડા ગામનો વતની છું. અમારે આ વડલી, પુઈલી, કોઠી, ફાભોર એમ ફરીને આવવાનું 25 કિલોમીટર થાય છે. અને કોઈ અમારા ગામમાં કોઈ બી બીમાર હોય એટલે ઠાઠણી બાંધીને અહીંથી 12માં સીધું લીધવા માટે 2 કિલોમીટર થાય છે. એ રોડની અમારી માંગણી છે. સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર અમારી પાછળ કોઈ ધ્યાન દોરતી નથી. આ બાજુ ફરીને જવાના તો 25 કિલોમીટર થાય છે. અને જો બીમાર હોય તો આ બાજુ લઈ જવા તો જેનો બીમાર હોય તેનો જીવ જોખમમાં મુકાઈ જાય ત્યાં સુધી કોઈ તંત્ર સતત બનતું નથી. અમારે કેવડું, જોપરું, ઇટવાડું અને ચૂલી એમ 4 ગામોની વસ્તી છે. એમાં કુલ 5,000 થી 5,000ની વસ્તી ધરાવતું ગામ છે. નેતાઓ ચૂંટણી આવે એટલે આવીને ત્યાં ખોટા ખોટા વાયદા કરી જાય છે. તમારો રોડ મંજૂર થઈ જાય, તમારું આ થઈ જાય, તમારું તે થઈ જાય એમ કરીને ખોટા ખોટા વાયદા કરીને જતા રહે છે. ચૂંટણી પતી જાય પછી કોઈ ગામમાં કોઈ પગ પણ મૂકતું નથી.